બોલો. હું અકબર, અમે તમારા પાસે એટલી તો આશા રાખીએ કે ન રાખીએ, તમે કઈક બોલો કે ન બોલો. હું કે જ બોલું કું? હા, હું કે જ બોલી શકું? કેમ ન બોલી શકું એમ કહો. ચલો હાલો, તમને જયારે જરૂર હોય ત્યારે અમારે રાજપૂત સમાજ કાયમ તમારી હારે હોય. 365 થી તમે દરબારો વિશે ખરાબ જોક્સ બોલો, બાપુ બાપુ બાપુને છેડા પધાર્યા, બાપુને દીકરા નામ થયું, તોય અમે અમે સહન કર્યો. અમે જિંદગીમાં અમારે એક દીકરો આવીને તમારા વિરુદ્ધમાં બોલ્યો હોય, તમને આઈને કીધું હોય, એવો એક દાખલો આપો. ચલો હાલો, એ સાઈડમાં મૂકો. હકાભાઈ સાંભળો, એ સાઈડમાં મૂકો. તમારે તમારે બીજા જોડે માથાકૂટ થાય ને તોય અમારા સમાજ તમારા જોડે ઉભો રહે. સારું, અમારા સમાજને જિંદગી પહેલી વાર જરૂર પડી રહે હકાભાઈ, તો તમે એક વાર ન બોલી શકો? હું શું કહું તમને? હા, સંકલન સમય એવું કે આપણા જે ભાજપમાં છે, આપણે અગ્રણી, એની મજબૂરી છે, એને તમે કઈ બોલતા નહીં, આપણા છે તો તમારા તમારે સાચી રન ઉપર લેવા. એવું કેવું એવું કેવું કેવું સંકલન સમય એવું કે ભાજપના જે આપણા નેતાઓ રહ્યા ને અગ્રણીઓ, એમની મજૂરી છે, એટલે આપણે એમને વિશે કઈ બોલવા નથી, આપણે એમને કઈ કહેવા નથી. અમે એમને બાકી નથી મીકા. નહીં, જાહેર માં કહેવામાં આવ્યું છે એમને બોલવાનું નહીં, એમને કઈ નહીં કહેવાનું. આપણે મેં સાંભળ્યું છે ને, વિડિયા છે. હા, આપડો વાત કહું, ઈ સંકલન સમિતિ નો પ્રશ્ન હશે, બરાબર છે. અમે તમામ ક્ષત્રિય સમાજ વતી તમને વાત કરીએ છીએ, સમજો. બરાબર, આ પ્રશ્ન કઈ ખાલી કોઈ સંગઠન પૂરતો નથી, તમામ ક્ષત્રિય સમાજ પૂરતો છે. અને તમે મને અમને કહો, હાલો ચલો, તમને ક્યારે કોઈ રાજપૂત ના દીકરા, ક્ષત્રિય દીકરા કોઈ તમને કેવા આવ્યા હોય? તમારા સમાન ઠેસ પહોંચી તો તમે કેવું હાહાકાર કરી નાખ્યો, તો અમારે શું કરવાનું હવે? તમારું અપમાન કર્યું, શરૂઆત કોને કરી? અમે કરી શરૂઆત? કેમ તમારું અપમાન કર્યું? અપમાન ન કર્યું, પણ જરૂર તો પડે ન પડે. સમજો, આ વાત ને મહિનો થયો, દોઢ મહિનો થયો, મેં મરદ ના દીકરા કીધું, જાઓ અમે તમારી હારે ખુલ્લા કીધું, બરાબર છે? તમે પૂછો, અભી હાલ પૂછો ફોન કરીને. જીતુદાદ નો વિડીયો તમે સાંભળ્યો ને? હા, પાટીલ કર્યું બધું, તમે શું જોયું તારે? સમાચાર માં આવી આખા ગુજરાત માં તમે બીજેપી માં જોડાણ? અરે અરે, આ તમારું પેલા જોડાણ હું તમે બીજેપી જોડાઈ ગયા એમ ને, તો પછી હવે અમારા સમાજને આશા નહીં રાખવાની તમારી? એમને હવે તમે વિચાર કરો. હાલો, હા એને, એટલે હવે અમારા સમાજે તમારી કોઈ આશા નહીં રાખવાની ને, રાજપૂત સમાજ કોઈ આશા ન રાખે ને હકાભા ગઢવી પાસે. હવે હું કે જ બોલી શકું હવે એને પાર્ટી તરફ જવાય નહીં, કારણ કે તમે તમારા રાજપૂત જો નથી જતા, હું કે જઈ શકું? ના, જો સાંભળો વાત કહું, અમે તો બધા હારે છીએ જ, અમે અમે સર્વ સમાજના હારે લઈને ફરવા વાળા છીએ. અમારે અમારે એકલાને લડત નથી, આ તો બેનો દીકરી ઉપર આવ્યું છે, અમારે લડવું તો પડે કે ન લડવું પડે? અમે વાતો બહુ કરતા હતા બાપા, ઘણી બધી કરી વાતો. ના તો અમે અમે તમને સપોર્ટ કર્યો જ છે, એવું તો છે જ નહીં, સપોર્ટ નથી કર્યો. જય માતાજી. હલો, હા, નબળામાં નબળો દરબારનો દીકરો બેઠો હોય ને તો ડાયરામ 2-5 હજાર રૂપિયા ઉડાડીને આવે. એક હરુભા જાડેજાનો ફોન આવ્યો હતો, જાડેજા જાડે ખબર નથી મને. હા, કે ગુભા તમે બોલો, મેં તું મારી પાસે 100 કરોડની પ્રોપર્ટી છે, બરોબર? હા, એ રેડ પર હિસાબ કોણ આપશે? તો કે એ તો જેલમાં વહી જવાનું. તમારા માટે તમે જેલમાં કરી દેશો? કીધું મારા છોકરાનું શું, છોકરાનું શું કરવાનું હોય કે છોકરા તો મોટા થઈ જાય, આવી વાત કરવાની હોય? તમારા છોકરા તમે જેલમાં આવી જાય, છોકરા મોટા થઈ જાય, આવી વાત કરાય? એટલે કોને કોને ઈડી નો કોને આવે? હે, કોને ઈડી નો પ્રોપર્ટી? આ મારી પાસે જે પ્રોપર્ટી છે, હા, એ હિસાબ જ ને મારી પાસે, એવું એમ ને? હા, તો પટ્ટો ઠોકે સીધી આમ હમ સારી પડે, હિસાબ કેવી રીતે દેવો મારે બધું? મારી પાસે કેટલી પ્રોપર્ટી અંદાજે તમે, હું લાગે તમને? ના હવે મને ન ખબર હોય ને કાકા, તમને દરબાર 100 કરોડની પ્રોપર્ટી લઈને 100 કરોડની પ્રોપર્ટી લઈને બેઠો છું, મારે હિસાબ કેવી દેવો? કોલ આવી જાય તો વાહ કાકા, વાહ, બાકી કઈ વાત રૂટી. હે, એક બાજુ એક બાજુ, હા એક બાજુ તે તમે સમજો છો ને બાપુ? ના 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 ના, ખરું, માણાની મજબૂરી હોય તો જ માણા ન બોલતા ને બોલી જ નાખે. હમ, અમે ક્યાં ના બોલી ગયા હોય?
પોગ્રામ મૂકી દઉં. નથી બોલ્યા તમે જયારે રેલો આવ્યો તમારે ત્યારે તમે કીધું કે રાજપૂત ના દીકરા હારા, રાજપૂત કોઈ દી અમે આટલા આટલા ભાગ કીધા ને તો ફરી હું લેવા જાવ છો? ભલે માણા ઓરિજિનલ તારા ના દીકરા હોય, આ રીતે વખાણ કરો શબ્દ માં સારું હોય તો પછી સારું તો બોલ્યા છો તમે. રાજપૂત સમાજ નો. અરે પણ હું તો ખુલ્લો હતો ને, તમારા ભાઈ ને પૂછો ને પ્રવીણદાન ગઢવી, તમને ઓળખતા? ઓળખો ને, મારો ભાઈ પણ છે. તો પછી એમને પૂછો, ફોન કરીને પ્રવીણદાન ને પૂછો કે એ દી ફોન આવ્યો તો રાજભા નો, રાજભાઈ કીધું કે તમને તમારે જરૂર હોય કેજો, તમે તમારે ઉભા છીએ અમે હારે, ના કરો દબિયાલા ફોન, આ ફોન મૂકો ને બીજી સેકન્ડ તમે ફોન કરજો. તો પછી અને મને પાછું હું જયારે બોલતો હોય ને પેલા ત્યારે મને ખબર છે યાર, મારે રસ્તામાં કોઈ નતો હતું, સમજ્યા ભાઈ? અમે ઉભા છીએ, અમે તમે તમારા ઘરે બેઠા હોય બાપુ, અમે હવે ઠોકી દેવું અમને. અરે નો એમ ઘરે બેઠા હોય, ખુલ્લા બૈડા લઈને નથી બેઠા, બધું તમતા લઈને બેઠા છીએ, તમતા એમ નો આવે કોઈ ને બાપુ નથી. તેથી મારા સમાજ વિશે હું બોલ્યો, તેથી એક જ ઘરે ગાડી પણ તો આપડો વાત કહો, મારે તમારે એવા કોઈ સંબંધ હતા? મારે કોણ તમારા સમાજ નું જે નેતૃત્વ કરતા હોય મારે એમને જ કહેવાનું હોય? મારા મિત્ર છો તમે, મારા મિત્ર છો, હાલો તમે મારી માટે આવો, પણ આવો ક્યારે? ત્યાં રાતે 3 વાગે રોડ માંથી આવો, ફરી વાર તમે ક્યાંથી આવો? તો તમે બોલાવો, હાલો હાલો આવી જઈએ, આખી જિંદગી તમારે ત્યાં રહીએ. અરે તકલીફ પડે તો એ તો બધું એમ પહોંચી વળીએ, ના કેમ પહોંચી વળીએ? ક્યાં તો ઉપાડે 1 કલાક આવો તો 5-6 જણા છોકી દે આપણને, શું હાલ લાગે? પણ તમે આવો તો મારે ઘરવાળાનું શું માન્ય કરે પછી? તો પછી ડાયરા જ ન કરે, સમજો આવું બધું હોય ને તો આપડે ડાયરા ના કરે. અમારો વિશેષ છે, અમારો ધંધો છે ડાયરા, મોટી મોટી વાત ન કરાય. બાપુ દીકરા છેડા આયા હોય એમ ન કેવા, છેડા આયા બાપુ એમ કેવું પડે, છેડા પધાર્યા બાપુ દીકરા. તમે એ બધી વસ્તુ બોલે બોલે કીધું કઈ તમને? ના પણ ન બોલવાનું હોય દીકુભા, બોલે ને મારું. હા તો બોલો, કરો તમે ફોન દીકુભા ને. અમે શું લેવા કરી ગયા આપડે, બોલે બોલે શું ફેર પડી ગયો? કરો ફોન, અમારે શું લઈને ફોન કરવો જોઈએ આપડે એમને? તો પછી તમે ઘણી વાર કીધું છે, આપજો ઘણી વાર કીધું. હવે અત્યારે જો પાછા મળે પાછો આરોપ આવશે, આ પાસે ઘટવી દરબાર, અમને ખબર છે હું બોલશો એટલે પાછા કેટલાય દરબાર ખોપી જાય છે, સમજો બોલવા માંડ્યા તમે. અરે તમે હક્કાભાઈ એક સ્ટેટમેન્ટ આલો એટલે દરબાર ઉના માથા તમારે વાય આવે પેલા માણા, તમને ખબર છે એ રીતે દરબારું છે આપડે કોઈને મોત ન કરાવવા મુદ્દો એ છે. પણ અમે એટલી આશા રાખીએ તમે એક વાર બોલી, હા તો પછી એટલે તમે તે અલગ નથી, તમે તમારા, અમે તમારી હરજ છીએ બધી રીતે. અમે વિચારીએ છીએ હરેશભાઈ ને જે અપમાન કર્યું રોડ વેચે, મતલબ તેજ વેચે, આવું ન કરાય. વાત સાચી છે, પણ સમજો હવે તો ભાઈ આ છેલ્લા લેવલ ની લડત હોય ત્યારે બધા એક જણ તો એમ નહીં, તમે ચલો હાલો ડાયરન કલાકાર માંથી કેમ એક ન બોલ્યા? તમે ખાલી એમ કહો કે આમાં દરબારુ હાચા છે, બેન દીકરી વિશે બોલાય ને, અમે એમ કહીએ છીએ. તમે રાજકારણ મામલો થઈ ગયો જોતા નથી? હું મને બધી ખબર છે, જો ખોટા રાજકારણ માં પડતા નથી, પણ મને હું દિલથી મને અમુક વસ્તુ હું કેટલા ટાઈમ થી હું વિચારતો હતો, ફોન કરું ફોન કરું ફોન કરું, મારા વચ્ચે પ્રવીણદાન, મારા મિત્ર છો કરો ફોન, માં હું તમારા મિત્ર છો ફોન કરો, તે શું થઈ ગયું? મેં વચ્ચે પ્રવીણદાન ને કીધું, મેં કીધું મને કે તો તમે હકા મારે વાત કરી લો બરાબર છે, અને તમે પ્રવીણદાન ને પૂછ લો ભાઈ રાજભા ગોયલ કેવા માણસ છે, તમે પૂછી લો. મળેલા છીએ પેલા, હા આપડે મળેલા છીએ, હા મળેલા છીએ, હાણંદ માં બહુ પેલા, હા
આથી 12 વર્ષ પેલા ભેગા છે આપણે, એ પછી હું કોઈ ભેગો ન થયો, બરાબર છે? પણ તમારે તમારે એકવાર પ્રવીણદાન ને તમે પૂછજો કે રાજભાઈ કેવા માણસ છે, તમને ફોન જયારે આવડો ઇસ્યુ થતો ત્યારે પ્રવીણદાન ને પૂછજો પેલો ફોન કોનો આવ્યો હતો રાજપૂત સમાજ માંથી અને હું કીધેલું એ તમે પૂછી લેજો એમને, બરાબર છે? અમારે તમારે રક્ષણ જરૂર નથી, રક્ષા કરવા વાળા અમે છીએ, બધી રીતે પહોંચી વળશું, પણ ખાલી તમે માનસિક રીતે એવું કહો કે ભાઈ આ બધા ક્ષત્રિય સમાજ સાચો છે, એટલું તો કહેવાય ન કહેવાય, તમારું કામ છે. તો હરેક જગ્યાએ સમાજના વિવાદો થતા હોય બાપુ, બીજું રાજ્ય તમે વિધિ સાંભળજો કે અમે કલાકાર સાહિત્ય ની વાતો કરવા માણસો છીએ, અમે કોઈ વિવાદમાં પડવાના માણસો છીએ. પણ હવે તમને આટલો જઈને સપોર્ટ કર્યો એને તમે એક ડાયરામ ખાલી એટલું બોલી દો કે રાજપૂત ને દીકરીઓ વિશે આવું બોલ્યા છે એ ખોટી વસ્તુ છે, અમે ક્યાંય એવું કીધું છે કે તમતા તમે એમ કહો કે અમે રાજપૂત હારે છીએ. પણ તમે જે લોકો જેના ઉપર અમને મહત્વ હોય કે ભાઈ ચલો ચારણ સમાજ માં તમે બધા આગળ છો, તમે ડાયરા કરો છો, તો અમારે આશા તમારી પાસે હોય તો એક જ કલાકાર દેખાવ આખા ગુજરાત માં તમને ફોન કર્યા, સમજો તમારે રાજભા ગઢવી ને ફોન કરવાની છુટ્ટી. મરદાનગી વાત તમે અત્યાર સુધી તમે દરબારો ના વખાણ કર્યા, દરબારો ના જોક્ષય બનાયા, ચલો અમને રાજભાઈ શું કીધું, રાજભાઈ શું કીધું તમને? બધા એક જ વાત કરે છે કે ભાઈ પેલા કોક બોલે ને શરૂઆત કરે તો અમે બોલીએ, કોણ બોલે પેલા કોક શરૂઆત કરે ને તો અમે બોલીશું. લો મારી શરૂઆત કરી, અમે ક્યાં કહીએ, પણ કોક તો શરૂઆત કરો, કોઈને કરવાની જ નહીં. શરૂઆત કરી દીધી પહેલી તો, હા શરૂઆત તો તમે કરી દીધી. શું મેં શું શરૂઆત કરી મને કહો, હાલો ચલો રાજપૂત તમે હરેશભાઈ નું અપમાન તેજ માટે કરીને લો, મેં કર્યું છે મને એમ કહો, હાલો તમે નહીં પણ રાજપૂત સમાજ કર્યું ને, પણ તમે આ તમે આ થવા જ ન દીધું હોત, તમે એક જણ બોલી ગયા હોત તો જિંદગીમાં ન થાય. તમે ઉભા રહો, તમે ખાલી બે શબ્દ મોઢામાં થી બોલો, સાચા છો તમે, તમે સાચા છો એટલું જ બોલો. હાલો બરાબર, હા હાલો, જય માતાજી. હાજી હાજી, જય માતાજી.